વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં 66 કેવી જેટકોના આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણી અને પગારને લઈને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને જેટકોના કર્મચારીઓ ધરણા પ્રદર્શનમાં જોડાયા. વલસાડ જિલ્લાના વાપી ડિવિઝનમાં આવેલી 15 જેટકો કંપનીમાં આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા કામદારોને છેલ્લા 3 માસ ઉપરાંતથી પગાર બાકી હોવાને કારણે જેટકોના આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલની આગેવાની હેઠળ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેટકો દ્વારા GBS એન્ટરપ્રાઇઝ કંપનીને આઉટસોર્સિંગના કામદારનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જે એજન્સી દ્વારા આઉટસોર્સિંગના કામદારોને પગાર ન ચૂકવાતા કામદારોએ વારંવાર રજૂઆત કરવા છતાં એજન્સી દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કે કામદારો સાથે ચર્ચા કરવામાં ન આવતા આદિવાસી સમાજ દ્વારા સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. વારંવાર રજૂઆત કરવા છતાં એજન્સી દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં આજે વલસાડ જિલ્લાના ધરમપુરના આંબેડકર સર્કલ પાસે આદિવાસી સમાજના બેનર હેઠળ વાંસદા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાવિત સહિત આદિવાસી સમાજના આગેવાનો અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં પ્રતિક ધરણામાં જોડાયા હતા. જેટકો કંપનીની એજન્સીના સંચાલકો ચર્ચા કરવા આવ્યા બાદ 10 દિવસ સુધીમાં પગાર ચૂકવવામાં ન આવે તો આગામી દિવસોમાં અચોક્કસ મુદ્દત સુધી ધરણા કરવાની ચીમકી આપી હતી. અને આઉટસોર્સના કર્મચારી છું અને જેટલા બી બધા મારી સાથે જોડાયેલા છે બધા આઉટસોર્સના કર્મચારી છે. અમે આખું વાપી ડિવિઝન છે અમારું અને અમને છેલ્લા 3 મહિનાથી પગાર મળ્યો નથી અને અમને એટલી તકલીફ પડે છે અત્યારે કે અમે જોબે જઈ નથી શકતા, કેમ કે અમે 16 તારીખથી અમે સ્ટ્રાઇક પર છે અને અમે સ્ટ્રાઇક પર હતા છતાં બી અમે SSમાં જતા હતા, અમારા ખર્ચે જતા હતા, અમારે સેલેરી નથી મળી તો બી. અને 27 તારીખથી અમે SS પર જવાનું બંધ કર્યું છે, તેનું અમે લેખિતમાં અમારા જય સાહેબને આપ્યું હતું, કેમ કે અમારી પાસે હવે SS પર જવા માટે બી અમારી પાસે પૈસા નથી અને અમારે હું ઘર બહાર ચલાવવા બી નથી. અમારા તહેવાર અત્યારે જે જન્માષ્ટમી ગઈ છે, આ બધા તહેવારો અત્યાર સુધીના ગયા છે, બધા તહેવારો અમારા ખોટા ગયા છે અત્યાર સુધીમાં. એમ અમે નિરાશા મળી છે આ તહેવારોમાં. એમ મારી માંગ એ જ છે કે અમને અમારી સેલેરી મળવી જોઈએ, રેગ્યુલર સેલેરી મળી જાય, જેટલી બાકી સેલેરી છે એટલી મળી જાય અને અમારે જેટલું બાકી PF છે એટલું બધું બાકી PF અમારામાં અમને મળી જવું જોઈએ અને અમારી રેગ્યુલર સેલેરી પ્લસ અમે નોકરી પર ઇન થઈ જઈએ તો અમને જેટલા બી સાધનો છે સેફ્ટીને બધા મળે છે, સેફ્ટી સુસ્તી માંડીને જેટલા બી સેફ્ટીના સાધનો છે બધા અમને મળવા જોઈએ. એ બધી જવાબદારી જેટકોની રહેશે. હવે અમારા સાથે અમારા જેટલા બી 14 સબસ્ટેશન છે, બધા સબસ્ટેશનના 1 સબસ્ટેશનમાં 8 કર્મચારી છે, એ બધા કર્મચારીઓ 14 સબસ્ટેશનના છે, બધા કર્મચારીઓ અમારી સાથે જોડાયેલા છે. 66 કેવીના કર્મચારીઓ જેટકોની સાથે સંકળાયેલા અને જે પણ કંપની એમને રાખ્યા, જે પણ એજન્સીએ, તે એજન્સી દ્વારા છેલ્લા 3 મહિનાથી પગાર ન મળવાને કારણે આજે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે બાબા સાહેબ આંબેડકરના ચોક પર અમે ઉપવાસ પર બેઠા છે ત્યારે જે પણ એજન્સી આ કામ કરાવી રહી છે એમની પાસે અમે પૈસાની પગારની ડિમાન્ડ કરી અને એમણે 10 દિવસમાં પગાર કરવાની હૈયાધરપ આપી છે, પરંતુ 2 દિવસમાં પગાર થઈ જશે, 2 દિવસમાં પણ 3જા દિવસથી કામગીરી ચાલુ થઈ જશે એવી અમે પણ વાત કરી છે, પરંતુ જો 10 દિવસમાં એક પણ પગાર ન કરવામાં આવે તો 11મા દિવસથી 4 થી 5 જિલ્લાના કર્મચારીઓની સાથે અહીં અમે ધરણા પર બેસીશું ને આ વખતે માત્ર કર્મચારીના કહેવાથી અને એમના પત્રથી અમે ધરણા સમેટીએ છીએ, પરંતુ 11મા દિવસે જ્યારે અમે ધરણા પર બેસીશું ત્યારે MDને અહીં લાવવાની ફરજ પાડીશું. પગાર ન મળવાથી જીવન ધોરણ બગડી ગયું છે, તહેવારોના દિવસ છે, ગણપતિ ચાલે છે, નવરાત્રિ આવશે, પછી દિવાળીનો આવવાનો પણ માહોલ છે ત્યારે, અને નાના મોટા કર્મચારીઓ જે છે તેમણે નાની મોટી બાઇક અથવા વાહનો લીધા છે ત્યારે એના લોનના હપ્તા ભરવાની પણ મુશ્કેલી પડે છે, વાહન ખેંચાઈ જવાનું કિસ્સા પણ અમે સાંભળ્યા છે, એટલે પગાર ન મળવાથી ખૂબ મુશ્કેલીમાં છે. વાપી ડિવિઝનમાંથી 15 સબસ્ટેશનનું, અમારા 66 કેવી સબસ્ટેશનનું મેસર્સ JBS એન્ટરપ્રાઇઝ લિમિટેડ થાણેને આઉટસોર્સ કરવામાં આવ્યું છે. એના કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી પગાર નથી મળતો, એના માટે અહીંયા એ લોકો ધરણા પર બેઠા છે. આનંદભાઈ પણ સાથે છે. અમે તો પ્રિન્સિપલ એમ્પ્લોયર છીએ પણ અમારી એ ફરજ બને છે કે એ લોકોને પગાર થાય છે કે નહીં એ જોવાનું રહે છે.
હવે કંપની એમને દર મહિનાની નક્કી કરેલી હોય તારીખ 7, 8, કોઈ 10 તારીખે પણ કરે છે ત્યારે પગાર કરી દે છે બીજા મહિનાની 7, 8 કે 10મી તારીખ સુધીમાં. હાલ એટલે કંપનીના માલિક દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હું 10 દિવસમાં 2 મહિનાનો પગાર કરીશ અને 15 દિવસમાં 3જા મહિનાનો પગાર કરી દઈશ. હા જરૂર જરૂર, અમે એ પ્રમાણે પણ આગળની કે બધું વિચારી રાખ્યું છે. અમે જે કંપનીમાં નિયમ પ્રમાણે જે કાર્યવાહી થાય છે એ કરવાના જ છીએ અને કરીએ જ છીએ. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.